રાજ્યના ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે, તો ચલો જાણીએ આગાહી વિશે. નમસ્કાર, હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ની ગુજરાતી ન્યૂઝ. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે, જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની 27-30 જાન્યુઆરીમાં માવઠાની આગાહી છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે, તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં તાપમાન ઉચકાશે, ગરમીનો અહેસાસ થશે, તેમજ ફેબ્રુઆરી મહિનામાં પણ દેશનું વાતાવરણ પલટાશે. વાયુના તોફાનો, ભારે હિમવર્ષા અને ઠંડીનો પ્રકોપ વધશે. રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહતનો અનુભવ થયો છે, જેમાં 4 શહેરમાં તાપમાનનો પારો 11 ડિગ્રી છે તથા સૌથી ઓછું તાપમાન મહુવામાં 10 ડિગ્રી રહ્યું છે, તેમજ ગાંધીનગર, ડીસા, નલિયા અને રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન રહ્યું છે, તેમજ અમરેલી, દીવ અને સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન છે. કેશોદમાં 12 ડિગ્રી, ભાવનગરમાં 13 ડિગ્રી તથા અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરા, સુરત અને પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન છે. જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં ઠંડીનો પારો સતત નીચે જઈ રહ્યો છે, જેમાં છેલ્લા 1 અઠવાડિયાથી રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, જેમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન પણ સતત નીચું જ રહ્યું છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહીં થાય તેમ જણાવ્યું છે. આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.